गुजरात हाईकोर्ट द्वारा सूरत मनपा कमिश्नर की झाटकणी नो मुद्दो सूरत मनपा कमिश्नर शालिनी अग्रवाल हाईकोर्ट में हाजर थया। सूरत मनपा कमिश्नर शालिनी अग्रवाल हाईकोर्ट में डॉक्यूमेंट रजू करशे। अदालतनी अवमानना बदल हाईकोर्टे नाराजगी व्यक्त करी हती, त्यारे जवाबदार अधिकारीओना सस्पेंशन लेटर साथे हाजर रहेवा हाईकोर्टे आदेश कर्यो हतो। कॉर्पोरेशन खानगी व्यक्तिना एजेंटनी जेम काम करी रह्यु होवानो कोर्टे प्रथमदर्शी मत आप्यो हतो, त्यारे समग्र मामले एडवोकेट जनरले पण दखलगीरी करी हती। અમારા સંવાદદાતા બલદેવ સુથારા વિશે વધુ માહિતી આપી રહ્યા છે. જી બલદેવ. જે રીતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જે રીતે કહી શકાય છે તે જે લિંબાય દિશાની ટીપી સ્કીમની અંદર જે જગ્યા મામલે જે વિવાદ સર્જાયો હતો અને તે ફરિયાદી જે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટ તરફથી જે સુરત મહાનગરપાલિકા કમિશનરને જે રીતે ઠપકો આપવામાં આવ્યો હતો કે આજે આ જે કેસની અંદર દખલગીરી કઈ રીતે કરી શકાય, કારણ કે તાત્કાલિક આજે આ જે ટીપી સ્કીમનો જે મામલો છે તેની અંદર તપાસ કરવામાં આવે અને જે મૂળ માલિક છે તેને જમીન પરત આપવામાં આવે અને જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી આની ઉપર કોઈ જે બાંધકામ કરવા માટેની જે સૂચના આપી હતી. ત્યારે જે રીતે કહી શકાય સુરત મહાનગરપાલિકા જે રીતે જ તાત્કાલિક જે પાલિકા કમિશનર દ્વારા તપાસ આપી હતી અને જે લિંબાયત જે ઝોનલ હતા જે કહી શકાય છે માંકડિયા તેમને જે હટાવી દેવામાં આવે છે, લિંબાયત ઝોન તરીકે જે ફરજ બજાવતા તેમને હટાવી દેવામાં આવે છે અને જે મૂળ માલિકને જે જમીન છે તે પરત કરવામાં આવી છે. અને આજે મ્યુનિસિપલ કમિશનર જે શાલિની અગ્રવાલ છે તે ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચ્યા છે અને તેમને જે રિપોર્ટ અને જે પોતે જે રિપોર્ટ જે કાગળો છે તે સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર તે સમક્ષ મૂકશે અને હવે જોવાનું છે કે ગુજરાત હાઈકોર્ટ તરફથી કઈ રીતે આગળની સુનાવણી કરવામાં આવશે. જી બિલકુલ. તો અદાલતની અવમાનનાની નોંધ લેવાઈ હતી અને શાલિની અગ્રવાલ આજે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે હાજર થશે, સસ્પેન્શન લેટર સાથે હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટે. ટીવી 9 પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જેમાં સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલની કાર જોઈ શકાય છે, જ્યારે તેઓ હાઈકોર્ટ તરફ આવવા માટે રવાના થયા હતા તે સમયના દ્રશ્યો છે. શાલિની અગ્રવાલ હાઈકોર્ટમાં હાજર થયા છે અને સસ્પેન્શન લેટર સાથે હાજર થવા જે આદેશ કરવામાં આવ્યો હતો હાઈકોર્ટે તેના પર આજે સુનાવણી થશે.